સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓની સાથે વિવાદ જોડાયેલો હોય એવું જ લાગી રહ્યું છે. ત્યારે નિત્યા સ્વરૂપ સ્વામીનો એક જૂનો ઓડિયો સામે આવ્યો છે. આ વિડીયોમાં આપ નિહાળશો. એ મુજબ સમગ્ર બ્રહ્માંડના અધિપતિ સહજાનંદને ગણવામાં આવ્યા છે. ત્યારે આવા ને આવા નિવેદનને કારણે વારંવાર સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદમાં આવતો હોય છે. ત્યારે લાગી રહ્યું છે કે કોઈ ના કોઈ કારણોસર સ્વામિનારાયણ સંપ્રદાયને વારંવાર હાઇલાઇટમાં રહેવા માટે માત્ર ને માત્ર સનાતન ધર્મ જ સૂજી રહ્યો છે અને સનાતન ધર્મ સાથે જ છેડા કરવાનું લાગી રહ્યું છે. નિહાળો આ વિડીયો જેમાં નિત્ય સ્વરૂપ સ્વામી દ્વારા કેવું નિવેદન આપવામાં આવ્યું છે. કેવડા મોટા ભગવાન મળ્યા બાપ, સર્વોપરી ભગવાન મળ્યા, તમે કલ્પના તો કરો એની ઊંચાઈની હું વાત કરું. જો ભક્તો, દેવ દેવી બધું સનાતન સત્ય છે. આ ધરતી પર 33 કરોડ તો દેવતા છે, 33 કરોડ દેવતા, પણ એ દેવ દેવી 33 કરોડ છે. એના લીડર ઇન્દ્ર છે. કોણ છે? ઇન્દ્ર છે. એના લીડર બ્રહ્મા વિષ્ણુ શંકર છે. એના લીડર વિરાટ પુરુષ છે. એના લીડર પ્રધાન પુરુષ છે. એના લીડર મહાપુરુષ છે. મહાપુરુષ લીડર મૂળ અક્ષર છે, અને અક્ષર લીડર ભગવાન સ્વામિનારાયણ છે. અક્ષર પર પુરુષોત્તમ જે તેને ધરુ મનુષ્ય. એટલે વાત ભૂલાઈ ન જાય, એટલે ખાસ ખટકો રાખજો.